એ પહેલાં અઢારસો પંચ્યાસી થી આ પક્ષ શરૂ થયો છે આ દેશની સૌથી જૂની પાર્ટી સૌથી મોટી પાર્ટી સૌથી લોક સેવાની પાર્ટી લોકોના દુઃખ દર્દ જાણનારી પાર્ટી આ દેશમાં જેલોમાં જઈ બલિદાન અને ત્યાગ આપી આઝાદી અપાવનારી પાર્ટી જે પાર્ટીનામાં ત્રણ ગાંધીઓએ પોતાના જાતનું સમર્પિત કરી દીધી બલિદાન આપી દીધું મહાત્મા ગાંધી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જેના દ્વારા બનેલી પાર્ટી મને લાગે છે બહુ નાના માણસ બની ગયા કોંગ્રેસ છોડ્યા પછી

કે આ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના દોઢ સંસદ સભ્યો હતા એક મહેસાણાથી જીત્યા હતા લોકસભામાં અને બીજા આંધ્રના તેલુગુ દેશમના ટેકાથી જીત્યા હતા એ દોઢ જીતેલી પાર્ટી શું માટે શું કેવું એ હવે આ બધા નેતાઓને જ આ પ્રશ્ન પૂછજો તમે ધન્યવાદ નથી એ તો અનુભવે આ લોકસભાની ચૂંટણીના ચમત્કારિક પરિણામો આવશે રાહુલજીની યાત્રા પછી એ બધાને ખબર પડશે આ બધાના ચહેરાઓ જોઈ લો કે બધાના ચહેરા પર આનંદ ઉલ્લાસ છે કે નહીં એ જ બતાવશે અને પ્રજા જ ચમત્કારિક છે અમે તો કોંગ્રેસના કાર્યકરો છે અમે પ્રજાની વચ્ચે રહેવા માટેની બંધાયેલા છે વિપક્ષની ભૂમિકા માટે બંધાયેલા છે પણ આ ગુજરાતની પ્રજા શાણી છે સમજદાર છે અને એટલા જ માટે શું મોંઘવારીનો જવાબ છે એમની પાસે શું બેરોજગારીનો જવાબ છે એની પાસે ભ્રષ્ટાચારનો શું જવાબ છે એમની પાસે ખેડૂતોને ટેકાના ભાવ આપવાની બાબતમાં શું જવાબ છે એમની પાસે જે પ્રકારે પેપરો ફૂટી જાય છે એનાથી માંડીને જે પ્રશ્નો ઊભા થાય છે શું જવાબ છે એમની પાસે આ ગુજરાતને અને દેશને ધીમે ધીમે એ પાયમાલ કરી રહ્યા છે આ દેશની સંપત્તિ જે કોંગ્રેસે ઊભી કરી જ્યાં ટાંકણી પણ બનતી નહોતી એક હજાર કરોડની મૂડી સાથે ઊભો થયેલો ભારત દેશ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ બાબા સાહેબ આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ એમણે ધીમે ધીમે વિશ્વની શક્તિશાળી દેશ તરીકે લાવીને મૂક્યા એ દેશ માટે આડી અવળી વાત કરનારા લોકો તમે ગામડામાં જઈને પૂછો અહીંયા જ કે આ શાળા કોણે બનાવી તો કે સરકારે બનાવી આ પંચાયતઘર કોણે બનાવ્યું તો કે સરકારે બનાવ્યું દવાખાનું કોણે બનાવ્યું સરકારે બનાવ્યું રોડ કોને બનાવ્યો સરકારે બનાવ્યો પાણીની ટાંકી કોને બનાવી સરકારે બનાવી કોંગ્રેસે પ્રજાને મિલકતો બનાવી વસાવીને માલિક બનાવ્યા હતા આ તો ઓએનજીસી વેચી દો રેલવે વેચી દો એરપોર્ટ વેચી દો વેચી વેચીને ભાડુઆત બનાવવા નીકળેલા લોકો છે માટે ઇન્ટરવ્યુ કદાચ એમનો લોજો અમારો તો બહુ બતાવશો નહીં તમે પણ બધા એવું કહી રહ્યા છે કે હવે મોટા ભાગના નેતાઓ જતા રહ્યા છે ભરતની શક્તિ છે નમિતભાઈનો વારો છે તો રાજકી હવે હવે કોઈને થૂક ઉડાડવું હોય તો આપણે કોણ ના પાડી શકે છે એમને ઉડાડવા તો થૂક એમને હજુ અનુભવ નથી અમારી ચોથી પેઢી ચાલે છે કોંગ્રેસમાં પહેલી પેઢી નથી મારા પૂજ્ય દાદા નાના ઈશ્વરભાઈ ચાવડા આઝાદીની લડાઈમાં જેલમાં ગયા હતા અને સ્વાતંત્ર્ય સેનાની પથરા ખાધા હતા માર ખાધો હતો અમારા પિતા નવનિર્માણ આંદોલનમાં અમારું ઘર સળગાવવામાં આવ્યું હતું એ અનેક પ્રસંગને જોશો તો કોંગ્રેસ અને ખાસ કરીને પ્રજાને માટે બલિદાનને ત્યાગ આપવામાં કોઈ કચાશ નહીં પણ જે લોકો ભાજપના નેતાને પૂછો કે કયું બલિદાન આપ્યું કયો ત્યાગ આપ્યો ક્યારે જેલમાં ગયા ઉલટાનું જ્યારે કોંગ્રેસ લડતી હતી દેશની આઝાદી માટે ત્યારે એ આઝાદી અપાવવાને બદલે એ પીઠું બની ગયા હતા અંગ્રેજોના અને સાક્ષી બની ગયેલા ફૂટી ગયેલા પોલીસના બાતમીદાર બની ગયા હતા અને છતાં કરીએ બલિદાન આપે છે દેશભક્ત છે કે નહીં બહુમતી મળી ગઈ પણ બહુમતી કાયમી નથી દોઢ સીટો એમણે યાદ કરી જોઈએ અને ફરીથી આ વખતે બે હજાર ને માં ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે અને ભારત જોડો અને જીતેગા ઇન્ડિયા એ નિશ્ચિત વાત છે આવા ગમન તો સ્વાભાવિક છે એટલે એમાં બહુ પડવાની જરૂર નથી આપણે સૌ જાણીએ છીએ એમ દેશનું એવું એક નેતૃત્વ જેણે આ દેશના લોકોને નફરત છોડો ભારત જોડો સૂત્ર સાથે દેશને એક કરવાનો જોડવાનો પ્રયત્ન કર્યો અને કન્યાકુમારીથી કાશ્મીર ચાર કિલોમીટર જેટલું પદયાત્રા કરી એ જ રાહુલજીએ મણિપુરથી મુંબઈ એ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે અને જેને ખૂબ મોટો પ્રતિસાદ જેટલું સમર્થન પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે અને જોગાનુજોગ આ જ સમયે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ આવી રહી છે તેવા સંદર્ભમાં સમગ્ર એ મણિપુરથી શરૂ કરીને આવી રહ્યા રાહુલજી સાતમી તારીખે ગુજરાતમાં પ્રવેશ કરવાના છે અને એમાં ખાસ કરીને આ પટ્ટીમાં હાલોલ કાલોલ જાંબુગોડા દાહોદ ગોધરા એ વિસ્તારમાં થઈને એમની યાત્રા પસાર થવાની છે ત્યારે લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે ઉમંગ છે એમને સ્વાગત કરવા એમને મળવા એમને માટે આવકાર રહેવા અને એને માટે આયોજનબદ્ધ રીતે લોકોને સૌને ઓપોર્ચ્યુનિટી મળે તક મળે સ્વાગત કરવાની તક મળે એ માટે લોકોની અપેક્ષાઓને અનુકૂળ થવા માટે આયોજન માટે આ મિટિંગ અહીંયા ગોઠવવામાં આવે છે યાત્રામાં ગુજરાતના સમગ્ર બધા જ નેતાઓ જોડાશે કોંગ્રેસના અને સાથે સાથે દિલ્હીથી પણ એમની સાથે અનેક નેતાઓ જોડાશે જેમ અમારા ગુજરાતના પ્રભારી છે મુકુલ વાસનિકજી એ પણ જોડે હશે જયરામ રમેશજી તિમાળીને બીજા અનેક લોકો અમારા ઓર્ગેનાઇઝેશનના ઇન્ચાર્જ વેણુગોપાલજી છે એ બધાની આવવાની શક્યતા એક્ઝેક્ટ નામોનું હું પરિચિત નથી અત્યારે પણ મુખ્ય વાતો એ છે કે રાહુલજી જે યાત્રા લઈને નીકળ્યા છે જે વિચાર લઈને નીકળ્યા છે કે પહેલાં એમણે નફરત છોડો ભારત જોડોની વાત કરીને એને એમાં ઉમેરો કરી અને વાતને આગળ લઈ જઈને જે પ્રકારે આ દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશનું સંચાલન થઈ રહ્યું છે કે જેમાં બેરોજગારી ભ્રષ્ટાચાર અન્યાય મોંઘવારી અનેક પ્રશ્નો છે ખેડૂતો મોટું આંદોલન કરી રહ્યા છે એમએસપી માટે ટેકાના ભાવ માટે અને છતાં એની પર કે કેવા પ્રકારનો જુલમ થઈ રહ્યો છે મણિપુરથી લઈને અનેક જગ્યાએ જે અત્યાચારો થયા છે એ બધાને માટે રાહુલજીએ આ યાત્રાનો પ્રારંભ કર્યો છે અને એટલા માટે જુદા જુદા પ્રશ્નોને ધ્યાનમાં લઈને ન્યાય યાત્રાના પ્રસંગમાં સમગ્ર દેશને જોડવાનો એમનો આપ એક બહુ મોટો પ્રયાસ છે